નમસ્કાર, દ્રઢ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર ધ્યાન હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. જી હા દર્શક મિત્રો, કારણ કે આપણે જો જોવા જઈએ ને તો છેલ્લા 3 મહિનામાં તેઓ 6 વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આ વખતે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં આ વર્ષના અંતમાં એક તરફ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એવામાં આજે પીએમ મોદીએ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર ગ્રુપ હોસ્પિટલનું કર્યું હતું ઉદ્ઘાટન. એમ તો 2017ની ચૂંટણીમાં એકલા પડી ગયેલ પાટીદાર સમાજ પર ભાજપની નજર આ વખતે શરૂઆતથી જ છે. આ જ કારણ છે કે પીએમ મોદી પાટીદારોના ઘરમાં સતત કાર્યક્રમો કરી રહ્યા છે. એટલું જ નહીં, અન્ય પક્ષો પણ આ સમુદાયને પોતાની સાથે લાવવામાં લાગેલ છે. જી હા, ગુજરાતની જે ચૂંટણી છે તેમાં પાટીદાર સમાજનું આગવું મહત્વ રહેલું છે તે તો આપણે જાણીએ જ છીએ. ત્યારે પીએમના આજના આ ભવ્ય કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલ રહ્યા હતા ગેરહાજર. પાટીદારોએ હોસ્પિટલ બનાવી છતાં મોભીની ભાજપથી રહી હતી દૂરી, તો એ શું સૂચવે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આપને જણાવી દઈએ કે પીએમ અને સમાજનો કાર્યક્રમ હોવા છતાં પણ નરેશ પટેલે પોતાના કાર્યક્રમમાં કોઈ બાંધછોડ ન કરી, તો શું આ નરેશ પટેલના ભાજપમાં ન જોડાવાના છે સંકેત? આવી અનેક ચર્ચાઓ થવા પામી છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલ. દર્શક મિત્રો, રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કેડી પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું લોકાર્પણ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. હવે એક તરફ આ માત્ર એક લોકાર્પણ નહીં, પરંતુ અનેક પાટીદાર નેતાઓના રિસામણા મનામણા વચ્ચે સૌરાષ્ટ્રના પાટીદારો ભાજપની સાથે જ છે તે પ્રતિપાદિત કરવા શક્તિ પ્રદર્શન બની રહેશે તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે તેવું સામે આવ્યું હતું. પરંતુ પાટીદારોએ હોસ્પિટલ બનાવી હોવા છતાં પણ અહીં તેઓના મોભીની ભાજપથી રહી હતી દૂરી, તેને લઈને ચર્ચા ચગદોળે ચડી છે. અમે વાત કરી રહ્યા છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની. જી હા, ખબરો અનુસાર હોસ્પિટલના આ લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમ છતાં પણ લેઉવા પટેલ સમાજના મોભી નરેશ પટેલે ભાજપથી બનાવી હતી દૂરી અને આ કાર્યક્રમમાં રહ્યા હતા તેઓ ગેરહાજર. નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે એ જાહેર કરવામાં તેમણે ખૂબ જ ઢીલ રાખી છે. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી જો ભાજપ પ્રત્યે લગાવ હોય અને પોતાના સમાજના ભવ્ય કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન આવ્યા હોવા છતાં પણ નરેશ પટેલ ગેરહાજર રહે, તો આ ખૂબ જ સૂચક છે કે તેમણે ભાજપથી અંતર જાળવી રાખ્યું છે, તે ચર્ચા જોર પકડી રહી છે. આપને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર હોસ્પિટલના નિર્માતા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું તેવું સામે આવ્યું, પરંતુ તેઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે પહેલા જ તેઓએ જણાવ્યું હતું કે હું નહીં આવી શકું. જો કે આમંત્રણ સમયે નરેશ પટેલના નામજોગ આમંત્રણ ન આપતા આને લઈને સોશિયલ મીડિયા પર પણ વિવાદ ઉભો થયો હોવાનું સામે આવ્યું હતું. આમંત્રણ પત્રિકામાં પણ નરેશ પટેલનું નામ નથી અને માત્ર ખોડલધામનો લોગો હતો, જેને લઈને વિવાદનો મધપૂડો એક સમયે છંછેડાયો હતો અગાઉ. પરંતુ જોવા જઈએ દર્શક મિત્રો, તો છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રીને લઈને સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી જ નથી રહ્યા. પોતાના આ નિર્ણયની જાહેરાત કરવાને લઈ તેઓ તારીખ પે તારીખ પાડી રહ્યા છે. આખરે તેઓ 31 મેના રોજ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેનો જે નિર્ણય છે ને તે જાહેર કરશે એવું જણાવ્યું છે. હવે જોઈએ શું થાય છે. હાલ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ નરેશ પટેલની ચર્ચા ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. એવામાં ભાજપના હાઈકમાન્ડ સાથે તો નરેશ પટેલ ડિનર ડિપ્લોમસી કરી ચૂક્યા છે, પરંતુ હવે આ ચર્ચાનો મુદ્દો કેમ બન્યો છે તે પણ આપણે જણાવીએ. તો એમ તો જોવા જઈએ ને તો નરેશ પટેલની ગમે તેટલી વ્યસ્તતા હોય પણ દેશના વડાપ્રધાન અને મોટી સંખ્યામાં સમાજ ઉમટ્યો હોવા છતાં પણ તેમણે તેમના કાર્યક્રમમાં કોઈ જ બાંધછોડ કરી નહીં અને હાજરી અહીં આપી નહીં. આ બહુ સૂચક વાત કહી શકાય કે નરેશ પટેલ ભાજપથી થોડા દૂર રહ્યા છે, તેમજ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે તેઓની ચર્ચાઓ ચાલી રહી છે એવું પણ સામે આવ્યું. એવામાં હાલ તો આગામી 31 મેના રોજ પોતે ભાજપમાં જોડાશે એવું અહીં કોઈ ચિત્ર ઉપસી નથી રહ્યું. ત્યારે 31 મેના રોજ નરેશ પટેલ શું હશે તેઓની જાહેરાત, તેઓ શું લેશે નિર્ણય, તેની પર સૌ કોઈની નજર રહેશે કે પછી તેઓ ફરી એકવાર પાડશે તારીખ, તે તો જોવું રહ્યું. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.